विद्यार्थी मित्रों, આજે આપણે હવે નવા પ્રકરણની શરૂઆત કરીશું। આગળના પ્રકરણો જોઈ લીધા પછી હવે જોઈશું આપણે 11મું પ્રકરણ, જે આપણે કાર્બનિકનું પ્રકરણ કહી શકીએ। આ પ્રકરણની અંદર આપણે ચર્ચા કરવાની છે ત્રણ ક્રિયાશીલ સમૂહના વિવિધ સંયોજનો વિશે। તો કયા ત્રણ સંયોજનો છે તેની અંદર વાત કરીએ તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો। એટલે પાઠનું ટાઇટલ છે પ્રકરણ 11ની અંદર આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન। તો હવે આપણે એની અંદર વાત કરીએ, પહેલા તો પરિચય મેળવી લઈએ ત્રણે ત્રણ ક્રિયાશીલ સમૂહનો કે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજન। આ ત્રણે આપણે સંયોજનો ખરેખર સમૂહ શું હતા, કઈ રીતે સંયોજન બને છે, આ બધા વિશે થોડી માહિતી મેળવીએ। આપણે અગાઉ શીખી ગયા કે હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે આપણે કહેતા હતા કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો, જેને કહીએ છીએ આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો। ઉદાહરણ તરીકે લઈએ કે હાઇડ્રોકાર્બન સંયોજનના ઉદાહરણમાં કેવું હોય તો હાઇડ્રોકાર્બનનું સાદામાં સાદું ઉદાહરણ કેવું હોય તો CH4 મિથેનનો સમાવેશ થાય છે। આ CH4 મિથેનમાં કાર્બન અને હાઇડ્રોજન આવેલું છે। આ જે આપણે હાઇડ્રો આ રીતે સાદું સંયોજન લખીએ છીએ આવા સંયોજનો કહેતા હતા એલિફેટિક સંયોજનો। અને એવું જ આપણે કેવું હોય તો બીજું સંયોજન આપણા જોડે છે C6H6 બેન્ઝીન કહેતા હતા, અને C6H6 એની અંદર પણ કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન છે। આ કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન બેન્ઝીન જે કહીએ C6H6, તો બેન્ઝીનને આપણે કહીએ છીએ એરોમેટિક સંયોજન। આની અંદર આપણે એલિફેટિક સંયોજનમાં અલગ અલગ શ્રેણીઓ જોઈ, આલ્કેન, આલ્કીન, આલ્કાઇન, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ ના આધારે, અને એરોમેટિક સંયોજનની અંદર પણ આપણે અલગ અલગ પ્રકારના જે સમૂહો, જોડી અને સંયોજનો બનતા હશે એની વાત કરીશું। પણ મુખ્ય રૂપે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનની વાત કરીએ છીએ તો હાઇડ્રોકાર્બન સંયોજનોની અંદર આપણે એલિફેટિક સંયોજનો, એરોમેટિક સંયોજનો, બેન્ઝીનિંગ વાળા સંયોજનો, એલિફેટિક જે સીધી સીધી રેખામાં ગોઠવાયેલા હોય છે એવા સંયોજનોની વાત કરતા હોય છે, આલ્કેનની, આલ્કાઇનની એ બધી શ્રેણી। હવે આની અંદર આપણે જાણીએ છીએ કે આ પ્રકારના જે હાઇડ્રોકાર્બન સંયોજનો હતા, હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે એના નામ ઉપરથી જ કાર્બન અને હાઇડ્રોજનના બનેલા સંયોજનો, આ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંના એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કોઈ પરમાણુ કે કોઈ પરમાણુના સમૂહ વડે કરવાથી આપણને અનેક કાર્બનિક સંયોજનો મળતા હતા। ફરીથી આ જે એરોમેટિક પ્રકારના હોય કે એલિફેટિક પ્રકારના હોય, આવા જે હાઇડ્રોકાર્બન સંયોજનો હતા એમાંના એક અથવા એકથી વધારે હાઇડ્રોજન જે હતા એનું વિસ્થાપન કોઈ પરમાણુ વડે કરવાના, પરમાણુ વડે એટલે કે દાખલા તરીકે ક્લોરિન પરમાણુ જોડ્યો, કોતો પરમાણુનો સમૂહ તમે COOH જોડો છો તો એ પરમાણુનો સમૂહ થયો, OH જોડવામાં આવે તો ઓક્સિજન અને હાઇડ્રોજન પરમાણુનો સમૂહ થયો, તો પરમાણુ કે પરમાણુ સમૂહ વડે કરવામાં આવે વિસ્થાપન, હાઇડ્રોજનનું વિસ્થાપન, તો એની અંદરથી અનેક કાર્બનિક સંયોજનો બનાવી શકતા હતા। અને આ વસ્તુ આપણે આગળ હેલો આલ્કેન, હેલો એરિન સંયોજનો વિશે ચર્ચા કરી, એમાં એના ઉદાહરણો જોઈ ગયા છીએ। હવે આ જ વસ્તુ આપણે આ ચેપ્ટર માટે જો વાત કરવી હોય તો મિથેનમાં આપણે વાત કરતા તો મિથેનનો આકાર આપણે સમચતુષ્ફલકીય, આ રીતે મિથેનના અણુની ગોઠવણી આપણે બતાવતા હોઈએ છીએ। આપણે જોઈ શકીએ કે કાર્બનની સંયોજકતા 4 હતી તો કાર્બન સાથે 4 હાઇડ્રોજન જોડાયેલા છે। હવે એમાં વાત કરીએ કે આ જે મિથેનની અંદર વાત કરી, ટોટલ 4 હાઇડ્રોજન છે, એમાંના કોઈ પણ એક હાઇડ્રોજન લઈએ તો હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય પરમાણુ વડે કરવામાં આવે। દાખલા તરીકે અહીંયા હાઇડ્રોજન હતો એની જગ્યાએ આપણે ક્લોરીન જોડી દઈએ છીએ તો આપણને ઉદાહરણ મળતું તો CH3Cl ક્લોરોમિથેન, એમાંના એક અથવા વધારે હાઇડ્રોજન, દાખલા તરીકે 2 હાઇડ્રોજન દૂર કરે તો આપણને મળતું તો CH2Cl2, આવી રીતે 4 હાઇડ્રોજન દૂર કરીએ તો CCl4 મળશે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ કે હાઇડ્રોકાર્બનમાંના જે સંયોજનો હતા એમાંના હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન કરવાથી આપણને અનેક કાર્બનિક સંયોજનો મળી શકતા હતા। હવે એમાંની વાત કરીએ છીએ કે આલ્કોહોલ સંયોજનો ક્યારે મળશે અને ફિનોલ સંયોજનો ક્યારે મળશે,
એના વિશે જો આપણે ચર્ચા કરતા હોઈએ તો જે આપણે હાઇડ્રોકાર્બન સંયોજનો લીધા એની અંદર દાખલા તરીકે એલિફેટિક સંયોજન આપણે અહીંયા મિથેનનું લઈએ છીએ તો હવે મિથેનમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે OH ક્રિયાશીલ સમૂહ વડે અને આ મિથેનના હાઇડ્રોજનનું વિસ્થાપન OH ક્રિયાશીલ સમૂહ વડે કરવામાં આવે તો આપણને મળશે CH3 હાઇડ્રોજનની જગ્યાએ શું જોડાશે OH તો આપણને અહીંયા શું મળતું હશે CH3OH જે આપણે કહીએ છીએ મિથેનોલ એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન પણ આપણે કરી શકતા હતા દાખલા તરીકે અહીંયા આ બીજો હાઇડ્રોજન દૂર કરીએ અને બીજો OH જોડીએ તો એ રીતે પણ આપણે જે આગળના બીજા અણુ આવશે એમાં એ પણ પ્રકારની આપણે ગોઠવણી બતાવી શકીશું એટલે કે આ રીતે CH3OH આ રીતનું સંયોજન પણ અહીંયા આપણને મળતું હતું એટલે કહેવાનો મતલબ અહીંયા આલ્કોહોલ સંયોજનો કોને કહેવાશે તો આલ્કોહોલ સંયોજનો કહેવાતો તો આલ્કોહોલ સંયોજનો માટે કેવું હોય ટૂંકમાં તો જે એલિફેટિક સંયોજનો હતા આ એલિફેટિક સંયોજનો જોડે એના હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એલિફેટિક સંયોજનોમાંના એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સમૂહ વડે કરવામાં આવે તો જે સંયોજનો બનતા હતા એ કહેવાતા હતા આલ્કોહોલ સંયોજન ફરીથી એલિફેટિક હાઇડ્રોકાર્બન સંયોજનોમાંના એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન OH સમૂહ વડે કરવામાં આવે તો જે બનશે કેવા સંયોજનો કહેવાશે આલ્કોહોલ સંયોજનો અને એનાથી વિરુદ્ધમાં આપણે કહેવું હોય તો જે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન હતા દાખલા તરીકે વાત કરી બેન્ઝીનની હવે બેન્ઝીનની વાત કરતા હોય તો આપણે બેન્ઝીનનું બંધારણ સૂત્ર દર્શાવવું તો આ રીતે બેન્ઝીનને આપણે દર્શાવીએ છીએ ત્રણ એની અંદર આ રીતે ટ્રિપલ બોન્ડ ડબલ બોન્ડ આવેલા હોય છે તો બેન્ઝીનનું સ્ટ્રક્ચર આ રીતે બતાવતા હોય છે હવે બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનનું આ તો આપણે બંધારણ સૂત્ર દોરીએ છીએ પણ આપણે દરેક જણ જાણીએ છીએ કે બેન્ઝીનની અંદર આ રીતે ટોટલ છ કાર્બન હશે ષટકોણીય રીતે ગોઠવાયેલા હશે છ કાર્બન જોડે છ હાઇડ્રોજન હશે આ રીતે અહીંયા ગોઠવાયેલા હતા અને ત્રણ પાઇ બંધ બેન્ઝીનના વિશિષ્ટ રચનામાં એકાંતરે ગોઠવાતા હોય તો આપણે ખરેખર બેન્ઝીનનું જે બતાવીએ છીએ આ બેન્ઝીનનું હોય છે બંધારણીય સૂત્ર હવે બેન્ઝીનમાંના મતલબ કે જે એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન હતા આ એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજનના એરોમેટિક જે સંયોજનો હતા એમાંના એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન જો હાઇડ્રોક્સિલ સંયોજન વડે કરવામાં આવે તો એની અંદર બનતું હશે એ સંયોજનો કહેવાશે ફિનોલ સંયોજન હવે વાત સમજો એરોમેટિક સંયોજનો એનું સાદામાં સાદું ઉદાહરણ લીધું આપણે બેન્ઝીન હવે એનું સાદામાં સાદું ઉદાહરણ આપણે લીધું બેન્ઝીન તો એમાંના એક હાઇડ્રોજનની જગ્યાએ આપણે વિસ્થાપન કરીને હાઇડ્રોક્સિલ સમૂહ OH જોડી દઈએ તો OH જોડીએ તો અહીંયા રચના ખરેખર હશે બેન્ઝીનની ઉપર થશે OH અને આ જે સંયોજનો મળતા હતા એ કહેવાતા હતા ફિનોલ સંયોજન એટલે ફરીથી એરોમેટિક સંયોજનોમાંના એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન એરોમેટિક સંયોજનના એક અથવા વધારે હાઇડ્રોજનનું વિસ્થાપન હાઇડ્રોક્સિલ સંયોજન વડે કરવામાં આવશે તો જે સંયોજન બનતા હશે કહેવાશે ફિનોલના સંયોજન એટલે એક ફિનોલિક કમ્પાઉન્ડ કહેવાશે અહીંયા તમે આ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને અહીંયા પણ OH જોડી શકો એવી રીતે બીજા એક કરતા વધારે હાઇડ્રોજન પણ વિસ્થાપિત થઈ શકતા હતા એટલે હાલ આપણે સમજ્યા બે વસ્તુ આલ્કોહોલ સંયોજનો કોને કહેવા ફિનોલ સંયોજનો કહેવાય આલ્કોહોલ સંયોજનો ક્યારે બનશે એલિફેટિક હાઇડ્રોકાર્બનના હાઇડ્રોજનનું વિસ્થાપન એલિફેટિક સંયોજનો મિથેન ઇથેન આલ્કેન આલ્કીન આ બધા સંયોજન આલ્કાઇન એ બધા સંયોજનો હતા એમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન જો OH સમૂહ વડે કરવામાં તો આપણને મળતા હતા તે સંયોજનો હતા આલ્કોહોલ સંયોજનો એટલે આલ્કોહોલનું સામાન્ય સૂત્ર કેવું હતું થશે ROH અહીંયા એલિફેટિક જ આવશે મિથાઇલ ઇથાઇલ ઇથીન આલ્કાઇન એવા બધા સંયોજનો હતા અને ફિનોલ સંયોજનો કહેવાશે તો ફિનોલની અંદર એરોમેટિક સંયોજનો જે હતા એરોમેટિકના હાઇડ્રોજનનું વિસ્થાપન OH પરમાણુ વડે કરીએ તો જે સંયોજનો મળતા હતા એ કહેવા
નામ આવતા હતા ફિનોલિક કમ્પાઉન્ડ અને ત્રીજો પ્રકાર આવશે ત્રીજો પ્રકાર જે હતો એની અંદર ખાસ જોઈએ ત્રીજો પ્રકાર જે લીધો એ આવશે ઇથર અને ઇથર ની અંદર આપણે જો સમજવું હોય તો ઇથર વાળા સંયોજનોની અંદર એલિફેટિક સંયોજનો હોય કે એરોમેટિક સંયોજનો હોય એલિફેટિક કે એરોમેટિક સંયોજનોનું વિસ્થાપન આલ્કોક્સી ગ્રુપ વડે કરવામાં આવશે વિસ્થાપન ત્યારે જે સંયોજનો મળતા હોય એટલે કે દાખલા તરીકે આપણે સમજીએ આલ્કોક્સી ગ્રુપ કેવું હોય તો ઓ આર કહેવાશે તો ઓ એ આર કહેવાશે આ આપણે કહીશું કે આલ્કોક્સી ગ્રુપ જે કહીએ એ પ્રકારનું કઈ રીતે દાખલા તરીકે આપણા જોડે મિથેન હોય સીએચ ફોર મિથેન માંથી હાઇડ્રોજન ઓછો કરો એટલે સીએચ થ્રી એ હાઇડ્રોજન નું વિસ્થાપન ઓ આર ગ્રુપ વડે કર્યું ઓ આર ગ્રુપ એટલે અહીંયા ઓ ગ્રુપ તો કયું હશે આર તરીકે આલ્કાઈન તો આ રીતે જે એલિફેટિક સંયોજન હતા એલિફેટિક સંયોજનો ની અંદર આલ્કોક્સી ગ્રુપ વડે વિસ્થાપન કર્યું તો અહીંયા જે સંયોજન થઈ છે કે ડાયમિથાઇલ ઇથર નું સંયોજન બનશે આની અંદર કેવું હોય તો એલિફેટિક અથવા એરોમેટિક એલિફેટિક હોય કે એરોમેટિક સંયોજન હોય એની અંદર જો વિસ્થાપન આપણે આલ્કોક્સી સમૂહ વડે કરીએ આલ્કોક્સી સમૂહમાં ઓઆર ઓએઆર અહીંયા તમે બેન્ઝીન રિંગ વાળો ઓ જે સંયોજન જોડો ઓ સી સિક્સ એચ ફાઈવ પણ હોઈ શકે તો એ રીતે વિસ્થાપન કરવામાં આવશે તો અહીંયા ઇથર સંયોજનો મળશે આ જ વસ્તુ તમે એરોમેટિક સંયોજન માટે લાગુ પડે કે દાખલા તરીકે સી સિક્સ એચ સિક્સ હોય તો સી સિક્સ એચ સિક્સ માંથી એક હાઇડ્રોજન ઓછો કરી સી સિક્સ એચ ફાઈવ ઓ સી એચ થ્રી ગ્રુપ જોડે આલ્કોક્સી સી સિક્સ એચ ફાઈવ ઓ સી સિક્સ એચ ફાઈવ ફરીથી જોડે એટલે કે અહીંયા એરોમેટિક હાઇડ્રોકાર્બન હતો એના હાઇડ્રોજન નું વિસ્થાપન કરી આલ્કાઇલ ગ્રુપ આલ્કોક્સી જોડે એરોમેટિક સંયોજન હતું સી સિક્સ એચ ફાઈવ સી સિક્સ એચ સિક્સ હતું એમાંથી હાઇડ્રોજન ઓછો કર્યો અને ઓ સી સિક્સ એચ ફાઈવ જોડ્યું તો આ રીતે આપણે બે રીતે અહીંયા આપણે લખવું હોય તો લખી શકશો કે જે આપણે સંયોજનો લઈએ છીએ આર ઓ અથવા એ આર ઓ આ પ્રકારે એલિફેટિક અથવા એરોમેટિક સંયોજનો જે હશે એનું વિસ્થાપન આલ્કોક્સી ગ્રુપ વડે કરી અને આપણે ઇથર સંયોજનો બનાવી શકતા હજી આ વસ્તુને જો સરળ રીતે સમજાવી હોય સરળ રીતે સમજાવી હોય તો આપણે એટલું કહી શકશો આની અંદર કે જે આલ્કોહોલ સંયોજનો હતા આલ્કોહોલ સંયોજનો હતા આ આલ્કોહોલ સંયોજનોનું સામાન્ય સૂત્ર થતું હતું આર ઓ એચ અને જે ફિનોલ સંયોજનો હતા આ ફિનોલ સંયોજનોનું સામાન્ય સૂત્ર થતું હતું એ આર ઓ એચ આ વસ્તુ આપણે કમ્પ્લીટ સમજી લીધી કે એલિફેટિક હાઇડ્રોકાર્બન માંના હાઇડ્રોજન નું વિસ્થાપન ઓએચ વડે થાય તો આલ્કોહોલ બને એરોમેટિક હાઇડ્રોકાર્બન સંયોજન બેન્ઝીન રિંગ વાળા જે સંયોજન એના હાઇડ્રોજન નું વિસ્થાપન ઓએચ વડે થાય તો ફિનોલ સંયોજન બને હવે એમાં એક સ્ટેપ આગળ જો એની અંદર આલ્કોહોલ સંયોજનો હતા એના હાઇડ્રોજન નું વિસ્થાપન બીજા આલ્કાઇલ ગ્રુપ વડે અથવા એરાઇલ ગ્રુપ વડે થાય તો પણ આપણે એની અંદરથી ઇથર સંયોજનો મળી શકે ફરીથી આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન કોના વડે કોતો આર ગ્રુપ વડે કોતો એની અંદર આલ્કાઇલ ગ્રુપની જગ્યાએ એરોમેટિક રિંગ એ આર જોડાય તો આપણને જે સંયોજન મળતા હતા ઇથર સંયોજનો મળતા હતા ઉદાહરણ જોઈએ આર ઓ આર તરીકે અહીંયા સીએચ થ્રી જોડાય આર ઓ એ આર તરીકે સી સિક્સ એચ ફાઈવ જોડાયેલું હોય તો આપણને ઇથર સંયોજનો મળશે અને એ જ રીતે ફિનોલની અંદર આવેલા સંયોજનોમાં પણ એ આર ઓ અહીંયા એચ ની જગ્યાએ આર જોડાય બીજો એ આર એટલે કે એરોમેટિક રિંગ જોડાય તો પણ આપણને ઇથર સંયોજનો મળશે એટલે કે આલ્કોહોલ કે ફિનોલમાંના હાઇડ્રોક્સિલમાંના હાઇડ્રોજનનું વિસ્થાપન આલ્કાઇલ ગ્રુપ વડે કરવામાં આવે કે એરાઇલ ગ્રુપ વડે કરવામાં આવે તો પણ આપણને ઇથર સંયોજનો મળી શકતા હતા હવે આપણને થાય કે આલ્કોહોલ ફિનોલ ઇથર આ સંયોજનોનો અભ્યાસ શા માટે જરૂરી છે તો વ્યવહારમાં એવી ઘણા બધા ઉદાહરણો હશે કે જે બધા ઉદાહરણો આપણે જે વસ્તુનો ઉપયોગ કરતા હોઈએ છીએ એ આલ્કોહોલ યુક્ત સંયોજન હોય છે ખાસ જે રંગકામમાં આપણે સ્પિરિટનો ઉપયોગ કરીએ છીએ
તે ઓએચ સમૂહ ધરાવતો ઇથેનોલ નું ઉદાહરણ છે. આપણે જે સુતરાઉ કપડા હશે, કાગળની બનાવટ થતી હશે, એ બધામાં હાઇડ્રોક્સિલ ગ્રુપ વાળા સંયોજનોનો વધુ પ્રમાણમાં ઉપયોગ હોય. ઘણી બધી દવાઓ બધામાં કન્ટેન્ટ તરીકે આલ્કોહોલ યુક્ત સંયોજનો હોય. ઘણી જંતુનાશક દવાઓ હશે એમાં ફિનોલિક કમ્પાઉન્ડનો યુઝ થતો હોય છે. તો આ બધા જે પદાર્થો છે એની અગત્યતા રોજિંદા જીવનમાં પણ ઘણી બધી હોય એનો અભ્યાસ આપણા માટે ખાસ મહત્વનો બની જાય છે, જેના વિશે આપણે આગળ હજી ડીપમાં જોઈશું. પણ આ તો આપણે હાલ મેળવ્યો આલ્કોહોલ ફિનોલ અને ઇથર સંયોજનો ટૂંકમાં પરિચય કે કઈ રીતે આલ્કોહોલ ફિનોલ અને ઇથરને આપણે અલગ પાડી શકીએ. વર્ગીકરણ ટોટલ ત્રણ પ્રકાર થશે. ત્રણ પ્રકારના પહેલું હશે ઓએચ ની સંખ્યાના આધારે, એટલે કે જે હાઇડ્રોક્સિલ સમૂહ હશે એની સંખ્યાના આધારે. બીજો પ્રકાર આવશે ઓએચ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો, એ કાર્બન નું સંકરણ sp3 હશે તેનો પ્રકાર. અને ત્રીજો પ્રકાર આવશે ઓએચ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હશે એ કાર્બન sp2 સંકરણ ધરાવતો હોય. જે રીતે આપણે હેલો આલ્કેનની અંદર વર્ગીકરણ કર્યું હતું એ રીતની પેટર્ન થી અહીંયા પણ વર્ગીકરણ આવે છે. તો આલ્કોહોલ સંયોજનોના વર્ગીકરણમાં પહેલું આપણે એની અંદર જોઈશું, પહેલો પ્રકાર એની અંદર આપેલો છે ઓએચ સમૂહની સંખ્યાના આધારે. અને ઓએચ સમૂહની સંખ્યાના આધારે આપણે કહીએ તો ઓએચ સમૂહની સંખ્યા જો એક હોય તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ, બે હોય તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ, ત્રણ હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ, અને હવે પછી વધારે ઓએચ સમૂહની સંખ્યા હોય તો પોલીહાઇડ્રોક્સી આલ્કોહોલ, એ પોલીહાઇડ્રિક આલ્કોહોલ એ રીતે એને ઓળખવામાં આવશે. તો પહેલું એની અંદર જોઈએ આપણે મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે ઓએચ સમૂહની સંખ્યા કેટલી હશે, ફક્ત એક જ. અને મોનોહાઇડ્રિક આલ્કોહોલ નું ઉદાહરણ લખવું હોય તો આપણે લખી શકીએ C2H5OH. એટલે કે અહીંયા જે ઓએચ સમૂહની સંખ્યા છે આ ઓએચ સમૂહની સંખ્યા કેટલી હશે, એક. ઉદાહરણ કેવું તો ઇથેનોલ આપણે કહી શકીએ. બીજું આવશે ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ડાયહાઇડ્રિક આલ્કોહોલ એના ઉદાહરણ આપણે લેવું હોય તો ડાયહાઇડ્રિક આલ્કોહોલ ની અંદર આપણે લઈ શકીએ CH2OH, CH2OH, ઇથેન 1-2 ડાયો કહેવાશે. નામ સરનામ આવશે એટલે આપણે જોઈશું ઇથેન પહેલા ઉપર ને બીજા ઉપર હોય એટલે 1-2 ડાયો. પણ અહીંયા ઓએચ સમૂહની સંખ્યા બે છે, ઓએચ સમૂહની સંખ્યા બે એટલે આવો આલ્કોહોલ જે કહેવાતો હશે ડાયહાઇડ્રિક આલ્કોહોલ. અને નામ આનું કેવું હોય તો આ નામ આવશે અહીંયા ઇથેનોલ, અહીંયા કહેવાશે ઇથેન 1-2 ડાયો, જેમાં ઓએચ સમૂહની સંખ્યા બે હોવાથી ડાયહાઇડ્રિક આલ્કોહોલ. ત્રીજો નંબર કેવો હોય તો ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ ની અંદર ઉદાહરણ કહીએ તો પ્રોપેન 1-2-3 ટ્રાયલ આવશે CH2CHOH CH2OH. ત્રણ કાર્બન એટલે પ્રોપેન 1-2-3, ત્રણે ત્રણ કાર્બન ઉપર હોય છે એટલે પ્રોપેન 1-2-3 ટ્રાયોલ. અહીંયા ઓએચ સમૂહની સંખ્યા ત્રણ હોવાથી એને કહેવામાં આવશે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. આ જ રીતે વધારે જો ઓએચ સમૂહની સંખ્યા હોય તો એને કહેવાશે પોલીહાઇડ્રિક આલ્કોહોલ. એટલે આ રીતે ઓએચ સમૂહની સંખ્યાના આધારનું વર્ગીકરણ આપણે અત્યારે જોયું. એના પછીના બીજા પ્રકાર જે હશે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. પરંતુ ત્યાં સુધી હજી પ્રસ્તાવનાનો મુદ્દો છે, વર્ગીકરણનું જે સ્ટાર્ટિંગ છે એ દરેક વિદ્યાર્થી બુકમાંથી વ્યવસ્થિત સમજીને દરેક મુદ્દા પહેલા તો આલ્કોહોલ ફિનોલ અને ઇથર વચ્ચે ડિફરન્સ તમને મગજમાં ક્લિયર હોવો જોઈએ. એકબીજામાં ત્રણેય ગ્રુપ મિક્સ ના થવા જોઈએ, કારણ કે ત્રણેય ઓક્સિજન યુક્ત સંયોજનો છે એમાં પણ આલ્કોહોલ અને ફિનોલ વચ્ચે તો થોડો તફાવત રહે છે.